मित्रों, इस नंबर 18 पर जो यीशु बंधारण टकावारी अथवा संगठनीय टकावारी तत्वनी आपने सुधारी एना माटेनी बात करशुं। ओ तत्वनी दौड़थी टकावारी सुधारी छे એના માટે જે તે તત્વનું સંયોજનમાં જે તે તત્વનું દોળ ભાગાકાર સંયોજનનું મોલર દળને આપણે અણુભાર કહીશું, આણ્વીય દળ કહીશું, કયું દળ? આણ્વીય દળ એટલે અણુભાર થાય। तो जे ते तत्व नो परमाणु भार एमा केटली संख्या छे ए एना साथे गुणी अने 100 वडे गुणवाना अने नीचे अणु भार वडे भागीशुं तो तमने जे ते तत्वना दळथी टकावारी मळशे, दळथी टकावारी मळशे। दाखला तरीके आपणे प्रश्न लईए, ધારો કે આ પ્રકારની વસ્તુ છે દળથી ટકાવારી શોધો તો શું થાય એના માટેની વાત। આપણે પેલા H2O છે બરાબર, એમાં હાઇડ્રોજન ટકા હાઇડ્રોજનની દળથી ટકા હાઇડ્રોજનના દળથી ટકા બરાબર। બીજું કયું તત્વ છે, કયું પરમાણુ છે? ઓક્સિજન, ઓક્સિજનની દળથી ટકા ઓકે। ટકા એટલે કેટલા એ 100 કેટલા એ 100 ટકા એટલે 100 ઓકે। હાઇડ્રોજનનું કેટલા હાઇડ્રોજન છે? 2 છે તો 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર ભાગાકારનો H2O આવો બીજું કયું તત્વ છે ભાઈ? ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે? 1 છે, 1 અંશનો ઓક્સિજનનો પરમાણુ ભાર નીચે H2O નો ભાર આવું આપણે કરીશું ઓકે। 2 અંશમાં હાઇડ્રોજન નો પરમાણુ ભાર કેટલો છે મિત્રો? 1.008 પણ એપ્રોક્સિમેટલી કેટલો લેવાનો? 1 તો 1 ટકા એટલે 100 વડે ગુણ્યા ભાગાકાર H2O નો અણુ ભાર કેટલો? તો આપણે ખ્યાલ છે પાણી H2O 2 કૌંસમાં હાઇડ્રોજન નો 1 ભાગ ઓક્સિજન નો 16 ભાગ, 16 નો કેટલા ભાગ? તો નીચે H2O નો અણુ ભાર આધાર આ આપણને મોઢે યાદ હોવા જોઈએ, કેટલા કેટલા પરમાણુ ભાર અણુ ભાર આપણને યાદ હોવા જોઈએ। ચલો હવે અહીં પણ આપણે આવું કરીશું, એક કૌંસનો ઓક્સિજન નો પરમાણુ ભાર કેટલો? 8 ઓક્સિજન નો, ઓક્સિજન છે 8 પરમાણુ ભાર છે, 16 8 પરમાણુ ક્રમાંક છે ઓક્સિજન, 16 પરમાણુ ભાર છે અને 32 ખરો ઓક્સિજન નો અણુ ભાર છે, કયો ભાર છે? અણુ
आठ परमाणु द्रव्यमान छे, 16 परमाणु भार छे, 32 अणु भार छे। कयो भार छे? अणु भार। ऑक्सीजन नो परमाणु भार 16 छे, टका 100 वाली गुणो 6 भार। H2O नो अणु भार केतलो थाय? 18। आना साथे तमे सादरूप आपो तो 2 गुणाकार में स्वयं के 200 भागाकार में 18, 200 भागाकार में तमे 18 करशो, 200 भागाकार में 18। 11.11% आज टकावारी खरी आ H2O में हाइड्रोजन दौड़ती टकावारी आपने आवी ना ऑक्सीजन ने सकता। मित्रों कोई पण अणु में बे तत्व होय तो एक की टकावारी बढ़ती पड़े तो बीजा की टकावारी सुधरी पड़े। तो 100 मांथी तमे बात करो, 100 मांथी तमे बात करशो, 80 टकावारी ऑक्सीजन ने आवशे। तो लगभग 88-89% ની આજુબાજુ એ ઓક્સિજન ની ટકાવારી આવશે, પણ આપણે શોધવું છે તો ચાલો 16 ગુણાકાર 1600 ભાગાકાર એટલે 88.88%, 88.89%। બંનેનો સરવાળો કરશો તો મિત્રો 100% થશે। કેટલા ટકા? 100%। મિત્રો શું કર્યું? બંધારણીય અથવા સંગઠનીય ટકા કોઈ એની અંદર જે કઈ પદાર્થ હોય એની અંદર કયા કયા તત્વો છે, H2O છે તો હાઇડ્રોજન ઓક્સાઇડ છે, એની ટકાવારી 100 છે। ટકા એટલે 100 વડે ગુણાકાર 101 હશે। નીચે અણુ ભાર મોલ ભાર વડે ભાગીશું તો H2O નો અણુ ભાર 18 છે, 18 વડે ભાગીશું। પછી એમાં કેટલા તત્વો છે, જેટલા તત્વો હોય એ તત્વના પરમાણુ ભારની એની સંખ્યા કેટલી છે, H2O માં 2 છે તો 2 વડે ગુણ્યા તો 2 કૌંસમાં હાઇડ્રોજન નો પરમાણુ ભાર એટલી 1 થયો, ગુણાકાર 200 ભાગાકાર 18। અહીં પાણીમાં H2O કે પાણીમાં ઓક્સિજન કેટલા છે, 1 છે તો 1 કૌંસમાં ઓક્સિજન નો પરમાણુ ભાર 16 ગુણાકાર 200 ભાગાકાર 18। આ રીતે તત્વ કુલ ટકાવારી જે તે તત્વની ટકાવારી 100 એ બધાનો તમે સરવાળો કરશો તો અંતે 100 જેટલો થતો હોય, એપ્રોક્સિમેટલી 100 જેટલો થતો હશે। ઓકે, પાણી એક વાક બીજા એકની આપણે સરવાળો સૌથી પહેલા પુસ્તકનું બીજું ઉદાહરણ આપેલું છે, ઇથેનોલ આપેલું છે। કોણ છે મિત્રો? ઇથેનોલ રહેલ દરેક દળથી ટકાવારી ઇથેનોલ મિત્રો જે તે પદાર્થ હોય એ પદાર્થનું અણુસૂત્ર તમને આવડતું, એનું અણુસૂત્ર પાણી તો H2O થયો, એમાં કઈ નવીનતા નથી। ઇથેનોલ આલ્કોહોલ છે જેનું અણુસૂત્ર તમને ખબર હશે C2H5O,
इथेनॉल अथवा इथाइल अल्कोहल, इथाइल अल्कोहल, इथाइल इथेनॉल अथवा इथाइल अल्कोहल आउ आपे कुछ ओके। अबे तब इथेनॉल के अंदर तबे जोश ओके। अबे इथेनॉल के अंदर सिमिलर फाइव बेच बे कार्बन के इथेन था, सिमिलर सिक्स चले इथेन था, एमआर दिए क्या चोचो करवा अने अल्कोहल चले कोई अच्छे कोई थाई अल्कोहल इथेनॉल बे कार्बन के इथेन बनता और इथेन बनता। अबे आमा दलती टकावारी दरेक तत्वोनी शुरुआत छे। मित्रों दरेक तत्वोनी दलती टकावारी शुरुआत छे। तो आमा कार्बन नी ना दलती टकावारी बरोबर, हाइड्रोजन नी दलती टकावारी अने ऑक्सीजन नी दलती टकावारी आ त्रणनी टकावारी मित्रों शोधवानी छे। केटला नी त्रण, हवे टका एटले हमेशा सो वाले होय छे, टका एटले सो वाले ओके। हवे नीचे शुं करवानुं, जे ते संयोजनो अणु इथेनॉलनो अणु भाग आपणने सूक्ता आवडतो अणुभार व्यसनता शीखवाय तमने जो ख्याल तो इथेनॉलनो अणुभार ए तमारे शीखवाय। इथेनॉलनो अणुभार, इथेनॉलनो अणुभार, इथेनॉलनो ओके। अबे आज इथेनॉल में कार्बन कितना छे, बेच तो बे काउंस में कार्बन को परमाणु पा हाइड्रोजन ना दलती टकावारी का हाइड्रोजन कितना छे, पांच ने छो छो काउंस में हाइड्रोजन को परमाणु पा। ऑक्सीजन कितना छे, एक छे, हाइड्रोजन कितना, पांच ने छो, कार्बन कितना, बे, ऑक्सीजन के पास है एक चीज, ये काउंस में ऑक्सीजन को करना। अभी आपने जो बे काउंस में कार्बन को परमाणु भर के तो मित्रों तो बार बार पूरा कार्बन सौ, हाइड्रोजन को के तो एक, ऑक्सीजन को के तो तो सो। मित्रों इथेनॉल नो अणु भार तमे मने जणावशो, इथेनॉल नो अणु भार केटलो छे तमे कहो, आवडतो जोईए जाते निर्णय लेवानो छे। C2H5 બે કાર્બન એટલે 12 24 छो हाइड्रोजन एटले छो, ऑक्सीजन नो सो, बधानो सरवाळो तो 24 ने 34 ने 16 46 तो 46 કેટલો, 46 અણુ ભાર કેટલો થયો, 46। હવે મિત્રો આ દરેકનો સાદરૂપ આપે તો 24 बार 24 24 हो गए, 24 हो भागाकार को 46 52.70%। चलो हाइड्रोजन का दल की टक्का में 6 6 600 600
बागा खाए छत्ता 3.04 ऑक्सीजन ना गलती टका 1600 बागा खाए छत्ता 34.20 मित्रों आ बधा नो तमे सरवाळो तो लगभग 100 चक्र प्राप्त होशे 34.78 वत्ता 13.04 वत्ता 52.17 सरवाळो 99.99 अक्सी व्यक्ति 100 जेटलो था कितलो 100 जेटलो माटी खापरी जिस सुधियो आत्मविश्वास थी कि मैं सुधियो साथ हूँ मित्रो दर्थी टकावारी मा बहु तकलीफ थशे जेते पदार्थ हो ये पदार्थ के अंदर क्या परमाणु छे ये परमाणु पानी परमाणु की संख्या कितनी छे એને પરમાણુ ભારે ગુણો એને સ્વય ગુણો નીચે અણુ ભારે ભાગો તો દરેક તત્વની ટકાવારી આવશે એ ટકાવારીનો સરવાળો કરશો તો તમને 100% જેટલું લગભગ મળવું જોઈએ અહીં પુસ્તકમાં આ બે ઉદાહરણ આપણે આપેલા હતા પુસ્તકમાં બીજા ઉદાહરણ એ આપણે જોવાનો પ્રયત્ન કરો ઓકે મિત્રો સ્વાધ્યાયમાં તમે પ્રશ્ન જુઓ સ્વાધ્યાયની અંદર પેજ નંબર 25 ઉપર જુઓ એમાં 1.2 નંબરનો પ્રશ્ન આપેલો છે સોડિયમ સલ્ફેટ મિત્રો કોઈ પણ પદાર્થ એનું અણુ સૂત્ર તમને ક્લિયર હોવું જોઈએ સોડિયમ એટલે એને સલ્ફેટ એટલે SO4 માઇનસ સોડિયમ હંમેશા એને પ્લસ હોય SO4 હંમેશા માઇનસ હોય મેં કહ્યું કે કઈ રીતે આ અણુ સૂત્ર એને પ્લસ વન એસો ફોર માઇનસ ચાલો એકબીજા પાછળ લઈ જાય તો આ બે ખરા ઘાત એ અહીં લઈ જાય તો શું થયું કે એની ચલો એસો ફોર ની પાછળ કાઉસ વાસ આવશે તો અહીં એની ઉપર પ્લસ વન છે તો એસો ફોર આવું થશે કૌંસમાં એક લઈ જાઓ કોઈ ફેર પડતો નથી આ રીતે સોડિયમ સલ્ફેટનું અણુ સૂત્ર થયું આવો હવે મિત્રો શું પ્રશ્ન કરો છો કે એમાં જુદા જુદા તત્વોના દળથી ટકાવારી આપણે શોધવાનું છે કઈ ટકાવારી દળથી ટકાવારી એના માટે ચાલો સોડિયમના દળથી ટકા પછી કોના સલ્ફરના દળથી ટકા પછી કોના ઓક્સિજનના દળથી ટકા આ ત્રણની ટકાવારી તમારે શોધવાનું છે મિત્રો હવે એને ના સપોર્ટનો અણુ ભાર તમને ખબર હોવી છે તો નીચે એને સપોર્ટનો અણુ ટકા હંમેશા સોય તો સોય સોડિયમના કેટલા પરમાણુ છે મિત્રો સોડિયમ સલ્ફેટમાં 2 છે તો 2 કૌંસમાં સોડિયમનો પરમાણુ ભાર આવો કરીશું તો સોડિયમની દળથી ટકાવારી આવશે ચાલો આવો તમે નીચે જુઓ તમે સલ્ફર Na2SO4 માં સલ્ફર છે
सल्फर कितना चाहिए मित्रों, एक का एक तो इसमें सल्फर दो परमाणु भार गुणा कर लो 100 नीचे Na2SO4 दो अणु भार आकर्षण बराबर। आओ ऑक्सीजन का दर थी टका तो एक का मतलब है ऑक्सीजन का दर थी टका तो Na2SO4 पर सोडियम सल्फेट का ऑक्सीजन कितना छे 4 4 उसमें ऑक्सीजन को परमाणु भार पूर्ण कार्बन टक्का 100 नीचे सोडियम सल्फेट नो अणु भार सोडियम सल्फेट नो अणु भार चलो आओ थैंक यू ओके बे काउंट्स मां चलो अबे मित्रों सोडियम नो परमाणु भार कितनो 11 सोडियम नो परमाणु क्रमांक तमने 1 થી 20 સુધીના 25 થી 30 સુધીના તો આવર્તા હોય છે 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11 મોટા બાકી 1 થી 30 સુધીના તત્વો માટે પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર લગભગ ડબલ હોય છે તો સોડિયમ નો પરમાણુ ભાર 23 છે તો 2 કૌંસમાં 23 ગુણાકાર કરશો એવું સલ્ફર નો કેટલો મિત્રો તો સલ્ફર નો પરમાણુ ક્રમાંક 16 છે પણ સલ્ફર નો પરમાણુ ભાર કેટલો 32 તો 32 થાય આવો ચાર કૌંસમાં ઓક્સિજન નો પરમાણુ ભાર કેટલો તો ઓક્સિજન નો પરમાણુ ભાર મિત્રો 16 છે તો 16 છે આ મિત્રો તમને ખબર છે Na2SO4 નો અણુ ભાર શોધી કાઢો તો બે કૌંસમાં સોડિયમ એક કૌંસમાં સલ્ફર ચાર કૌંસમાં ઓક્સિજન ઓક્સિજન નો કેટલો 16 સોડિયમ નો એક કૌંસમાં 32 તો 32 બે કૌંસમાં સોડિયમ નો 23 23 નો 46 આ બધાનો સરવાળો કરો તો 6 4 10 અને 12 વધી 1 10 3 14 142 ગ્રામ કેટલો 142 ઓકે આ 142 વડે તમે અણુ ભાર વડે ભાગી 142 ચલો ઓકે હવે તમે જુઓ દરેક નો આપણે શોધવાનો છે દરેક ના દળ થી ટકાવારી શોધવા 23 નો 46 46 ભાગાકાર તમે 142 124 તો 32.39 32.39 આવો તમારે બીજાનું શોધવાનું છે સલ્ફર ના દળ થી 32 એ કા 32 આ 3200 ભાગાકાર 142 તો 22.53 22.53 આવો ત્રીજું એક તમે ઓક્સિજન ના દળ થી ટકા 64 ભાગાકાર 142 તો તમને 45.07 મારા બાળકો આ ત્રણનો તમે સરવાળો કરશો એપ્રોક્સિમેટલી કેટલો 100% જેટલો થવાનો કેટલો 100% જેટલો એપ્રોક્સિમેટલી એ થશે અને માટે આ રીતે 10 ટકાવાળી સુધી હવે હું એક કામ તમને ખાસ આપું છું એ કયું કામ છે જોઈએ આવા પાંચે આપો પાંચ પદાર્થ જેની અંતરના દળથી ટકાવારી તમારે શોધવાની ચલો કે આ એક એસિડિક એસિડની દળથી ટકાવારી એમાં જે કઈ તત્વો હોય પરમાણુ એ બીજું એક સલ્ફ્યુરિક એસિડ
H2SO4 बरोबर सल्फ्यूरिक एसिड। त्रीजो एक यूरिया NH2CONH2 यूरिया अंत में घनचो अंधरित तत्वों की टकावाली को सर्वाल करचो तो छेवटे 100 जितनों तो हो जाएंगे। आज तुम्हारे ग्रुप का एक ग्लूकोज आपको कारण मारे तुम गली गली तो करो पर से ग्लूकोज आपको बरबर शक्ति तोड़ी पड़ेगी। अने एक आपको जो कॉस्टिक सोडा NaOH आपको जो आ पांचवी दलती टकावाली तुम्हारी शुरुआत छे दरेक तत्वों की टकावाली ओके आ काम ग्रुप करवे अन तमे जाते तारो मेळवी शकशो टका बधाना टका 100 થવા જો 100 ન થાય તો આપણે કઈક જગ્યાએ ખોટા પડીશું એવું આપને લાગ્યું છે અન જાતે તમે આ કરશો પ્રયત્ન સો પ્રયત્ન તો તમને આત્મવિશ્વાસ આવશે ઓકે આ વાત કર મિત્રો એક નાનકડી વાત કરી पेज नंबर 70 पर सूत्र भाव सूत्र दल उदाहरण लेने समझा एवी अपने बात करना बाकी है। NaCl ने एक उदाहरण लिया है सोडियम क्लोराइड। सोडियम क्लोराइड એટલે NaCl કેટલા પદાર્થો सोडियम क्लोराइड सीजियम क्लोराइड जो पदार्थ है ये बंधारणीय एकम तरीके स्वतंत्र अस्तित्व धरावता नहीं। कारण शु एनी अंदर बात कर त्रिपरिमाण में गोठवा है एक आज बोलो बताया छे ये एनी प्लस छे अने जे सफर आओ बतायो छे जे सीएन माइनस ओलो एन प्लस भरेलो सी एन माइनस मित्रों एक एन प्लस की आज बाजू छ सी एन माइनस दरेक एन प्लस की आज बाजू छ सी एन माइनस अने दरेक सी एन माइनस की आज बाजू छ एन प्लस आवेला घेरायेला આવા વખતે એકલો અણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી ઘન સ્થિતિમાં એનેસિયલ એકલો હતો નથી કચરો આની અંદર આ મીઠાનો ટુકડો તો આમાં આપણે આમ કરીએ તો આ એને પ્લસ સીએન માઇનસ એક હતો નથી એકલો અણુ હતો નથી એક સ્પીસીસ તરીકે હતો નથી આવી સ્થિતિમાં એનેસિયલનો અણુ ભારને બદલે सूत्र भार सूत्र दल शब्द प्रयोग वपराय छे एकलो अणु होय मीठानो टुकड़ो लीधो तो एनी अंदर एकलो नथी कारण एक एने प्लस की आजूबाजू छ सीएल माइनस एक सीएल माइनस की आजूबाजू छ एने प्लस वडे घेरायो छे एकलो छे आवामां एकलो अणु अस्तित्व धरावतो नथी घन આથી અણુભાર શબ્દ પ્રયોગને બદલે સૂત્રભાર અથવા સૂત્રદળ પ્રયોગ તમે જુઓ આખો એક સ્ફટિકા કરે છે આ એક એનએસીએલનો એકમ કોષ કહેવાય આની આકૃતિ પણ આપણે આગળના ચેપ્ટરમાં સમજાવીશું અત્યારે સામાન્ય વાત કરું આખો સ્ફટિક છે જેટલા એને પ્લસ છે એટલા સીએલ માઇનસ છે આથી સમગ્ર સ્ફટિકનો ભાર એ શૂન્ય છે એક એને પ્રશ્નની આજુબાજુ મિત્રો હું બતાવું છું એક એને પ્રશ્નની આજુબાજુ છ સીએલ માઇનસ છે આ એક એને પ્રશ્ન આ બે ચાર અને આ બે છ સીએલ માઇનસ એક એને પ્રશ્નની આજુબાજુ બે બે ચાર અને બે છ ફરીથી
કોઈ કહેશે કે સાહેબ મને તમે પાડી એક સીએલ માઇનસ ની આજુબાજુ છ એને પ્લસ કોલા હોવા એક છે બીજો છે આ એક આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો અને છઠ્ઠો આવો બીજો એક કરું દો તો એના બાજુમાં તો એક સીએલ માઇનસ ની આજુબાજુ છ એની પ્લસ બે ચાર પાંચ અને છ આવ છે આવું દરેકની અંતર આવી ગોઠવણી છે ફરીથી તમે જોશો દાખલા તરીકે આ છે એને પ્લસ છે તો સીએલ માઇનસ છ હોવા જોઈએ એક પહેલા નીચે બીજો ત્રીજો ચોથો પાંચમો કઈ છઠ્ઠો કઈ એટલે આવા પદાર્થો જે ખરા ત્રિપરિમાણ એકલા કણ તરીકે પડતા નથી કારણ એકની આજુબાજુ છ છે સીએલ માઇનસ એક સીએલ માઇનસ ની આજુબાજુ છ એની પ્લસ છે એટલે એમનો અણુ ભાસ હોવો એ મુશ્કેલ થઈ પડે અણુ ભારને બદલે સૂત્ર ભાર શબ્દ પ્રયોગ તો એને સીએલ પર એનેનો પરમાણુ ભાર 23 થયો સીએલ નો પરમાણુ ભાર તો તમે મિત્રો જાણો છો 35.5 એટલે 58.5 ગ્રામ જેટલો થાય આ રીતે સૂત્ર ભાર વિશેની માહિતી આપી ઓકે આવતી વખતે અમે બીજી વાતો કરીશું